धोरण 9 विज्ञान अने टेक्नोलॉजी चैप्टर नंबर 8 गति गति ने अंग्रेजी में मोशन कहेवामां आवे छे। तो आ चैप्टर नी अंदर आपणे गतिना कुल केटला प्रकारो छे, कयो पदार्थ कई रीतना गति करे, ज्यारे गति करे छे त्यारे एना वेगनी अंदर एनो मतलब के एना झड़पनी अंदर क्यारे वधारो थई शके क्यारे घटाड़ो थई शके एना विशेनो संपूर्ण अभ्यास आपणे आ चैप्टरनी अंदर करवानो छे। उपरांत एने लगता केटलाक समीकरणों दाखलाओ ए पण तमने आ चैप्टरनी अंदर आपेला छे, तो ए पण आपणे आ वस्तु आनी अंदर जोईशुं। चलो तो सौथी पहेला आपणे शरूआत करीए। तो अहींया पहेलो पॉइंट तमने आपेलो छे पदार्थनी अवस्थाओ, के कोई पण पदार्थ होय ए पदार्थने बेमांथी कोई पण एक अवस्था होई शके। कई बे अवस्था? तो के पहेलो आपेलुं छे स्थिर अवस्था અને બીજો આપેલું છે ગતિમાન અવસ્થા। કોઈ પણ તમે ઉદાહરણ લઈ લેશો, તમારી આજુબાજુની અંદર જેટલી પણ વસ્તુઓ દેખાય છે આ બધી જ વસ્તુઓનું જો તમે નિરીક્ષણ કરશો તો એ વસ્તુ આ બેમાંથી કોઈ પણ એક અવસ્થા ધરાવતો હશે। એનો મતલબ કે કાં તો એ પદાર્થ તમને સ્થિર દેખાશે અથવા તો એ પદાર્થ તમને શેમાં દેખાય છે ગતિમાં। એનો મતલબ કે પદાર્થની અવસ્થાઓ કેટલી આવશે? બે અવસ્થા, કાં તો એ પદાર્થ સ્થિર હોય અથવા તો એ પદાર્થ શેમાં હશે? ગતિમાં હશે। ચાલો આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ચાલો તમારી આજુબાજુની અંદર નજર કરીએ। તો માની લો કે કોઈ ટેબલ અથવા તો ખુરશી પડેલી છે, તો આ ખુરશી જે છે એ કઈ અવસ્થા ધરાવે છે? સ્થિર અવસ્થા। ત્યાર પછી બીજી વસ્તુ આપણે નજર કરીએ તો ઘરની અંદર રૂમની અંદર જે પંખો ચાલુ છે તો એ પંખાના પાંખિયા જે છે એ પાંખિયા એ તમને શેમાં દેખાશે? ગતિમાં, જો પંખો ચાલુ હશે તો, અને જો પંખો બંધ હશે તો એ શેમાં લાગશે? તમને સ્થિર અવસ્થાની અંદર લાગશે। ત્યાર પછી જો તમે ઘરની બહાર નજર કરો રસ્તા ઉપર, તો રસ્તા ઉપર ઉગેલા જે વૃક્ષો છે એ વૃક્ષો તમને સ્થિર અવસ્થાની અંદર દેખાય છે, જ્યારે રસ્તા ઉપરથી જતા જે વાહનો છે એ વાહનો તમને શેમાં લાગે છે? ગતિમાં લાગે છે। એનો મતલબ કે તમે કોઈ પણ વસ્તુનું નિરીક્ષણ કરીએ આપણે, એક ભલે એકદમ અતિ સૂક્ષ્મ હોય, આપણે જોઈ શકીએ કે નથી જોઈ શકતા, એ બધી જ વસ્તુ કાં તો એ સ્થિર હશે અથવા તો શેમાં હશે? ગતિમાં હશે। ચાલો અન્ય ઉદાહરણો આપણે લઈએ, દાખલા તરીકે હવામાં ઉડતા પક્ષીઓ, આકાશમાં ઉડતા પક્ષીઓ, તો એની અવસ્થા આ બેમાંથી કઈ આવશે? ગતિમાન અવસ્થા। ત્યાર પછી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડનું આપણે ઉદાહરણ લઈએ, કઈ અવસ્થાની અંદર આવશે? સ્થિર અવસ્થાની અંદર। ત્યાર પછી દોડતા દોડવીરની ગતિ, બરાબર, કોઈ દોડની સ્પર્ધા હોય એની અંદર કોઈ વ્યક્તિએ ભાગ લીધેલો હોય તો જ્યારે એ દોડતો હોય તો એ દરમિયાન એનું શરીર એ શેમાં ગણાય છે? ગતિમાં જણાય છે, બરાબર। તો આમ કોઈ પણ વસ્તુ, હવે એ વસ્તુ અહીંયા તમને કીધેલી છે કે તમે કોઈ પણ પૃથ્વીની લઈ લો અથવા તો કોઈ પણ બ્રહ્માંડને પણ લઈ લો, દાખલા તરીકે આપણી પૃથ્વીનું જો ઉદાહરણ લઈએ તો આપણી પૃથ્વી જે છે એ પૃથ્વી કઈ અવસ્થાની અંદર છે? ગતિમાન અવસ્થાની અંદર છે, કારણ કે સતત પોતાની ધરી ઉપર તેમજ સૂર્યની આસપાસ શું કરે છે? પરિક્રમણ કરે છે। ત્યાર પછી આપણે ચંદ્રનું ઉદાહરણ લઈએ તો ચંદ્ર પણ કઈ અવસ્થાની અંદર છે? ગતિમાન અવસ્થાની અંદર। એટલે કોઈ પણ બ્રહ્માંડનો પણ કોઈ પણ ઘટક, એ પછી સજીવ હોય કે નિર્જીવ વસ્તુ હોય, બરાબર, હવે નિર્જીવની અંદર પણ જો આપણે લઈએ કે માની લો કે કોઈ ઢાળ ઉપરથી ગબડતો દડો, તો એ દડાનું ઉદાહરણ એ કોની અંદર આવશે? ગતિમાન અવસ્થાની અંદર। ત્યાર પછી ડેમમાંથી છોડવામાં આવેલું પાણી, તો આ પાણીનો જે પ્રવાહ છે એ પણ કોની અંદર તમે લખી શકો? ગતિમાન અવસ્થાની અંદર। એટલે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ, સજીવ હોય કે નિર્જીવ, એ કાં તો સ્થિર અવસ્થાની અંદર હોય છે અથવા તો પોતાની ગતિમાન અવસ્થા શું કરે છે? તેઓ ધરાવે છે। એનો મતલબ કે પદાર્થને આ બેમાંથી કોઈ પણ એક જ અવસ્થા હોય છે। ચાલો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ તો કોઈ પણ પદાર્થ જે છે એ ગતિમાં છે એમ ક્યારે કહેવાય અને સ્થિર છે એવું આપણે ક્યારે કહી શકીએ? આમ તો જોઈને આપણે કહી શકીએ કે ભાઈ આ વસ્તુ સ્થિર છે અને આ વસ્તુ ગતિની અંદર છે, પરંતુ એ આપણે સાદી ભાષાની અંદર, બરાબર, આપણા નોલેજ પ્રમાણે આપણે એનો જવાબ આપીએ છીએ, પરંતુ વિજ્ઞાનની ભાષાની અંદર જો આપણે લખવાનું થાય કે કોઈ પણ પદાર્થ ગતિમાં છે અથવા તો સ્થિર છે એવું જો આપણે વર્ણન કરવું હોય તો આપણે કેવી રીતના કહી શકીએ? બરાબર, દાખલા તરીકે હમણાં આપણે ઉદાહરણ લીધું કે ભાઈ પૃથ્વી જે છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે, એનો મતલબ કે તે ગતિમાં છે એવું આપણે કહી તો દીધું, પણ હવે જો આપણે આને વર્ણન સ્વરૂપે લખવું હોય, વ્યાખ્યા સ્વરૂપે કે ભાઈ પૃથ્વી ગતિમાં છે એવું તમે કોને આધારે કહી શકો, તો એના માટે અહીંયા તમને આપેલું છે કે જો સમય સાથે કોઈ પણ પદાર્થ એ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે એવું આપણે કહી શકાય, બરાબર, જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ એ પોતાનું સ્થાન બદલતું જાય
तो आप कही सकते कि पदार्थ जो है पदार्थ से मैं गति में है। दाखला तरीके चलो आप एक उदाहरण लीए कि आप कोई वाहन की अंदर बेसेला छे, बस की अंदर आप बेसेला छे और अँ गाम जाइए छे, तो ये दरमियान जो अँ शुरुआत करिए कि भाई मान लो कि छ वगे आप बस स्टार्ट थेली है, बस उपड़ेली है छ वगे सांजे, बराबर। हवे एक कलाक पछी मान लो कि कामरेत अथवा तो बीजी कलाक पछी कामरेत थी थोड़े दूर, छ कलाक पछी अमदावाद, त्यार पछी कोई बीजा स्थल पर, बराबर। आम मान लो कि समय नी साथे जेम जेम समय पसार थतो जाय छे एम एम पोतानो स्थान बदलतू जाय, तो आपणे कही शकाय कि पदार्थ जे छे एमां छे गतिमां छे। परंतु समय साथे जो कोई पदार्थ पोतानुं स्थान न बदले, बराबर, दाखला तरीके चलो आपणे ब्लेकबोर्डनुं उदाहरण लईए कि भाई तमे क्लासरूमनी अंदर जे ब्लेकबोर्ड जुओ छो, ए ब्लेकबोर्ड मान लो कि आजे जोयेलो छे अथवा तो तमे गई काले जोयेलो हतो तो पण ए त्यानुं त्यां ज हतुं, बराबर। एक अठवाडिया पहेला पण तमे निरीक्षण करेलो हशे तो पण ए पोतानी जग्या उपर ज हतुं, एणे पोतानुं स्थान बदलेलुं नथी। इवन तमे एक वर्ष अगाउनुं पण विचारो, एक वर्ष अथवा तो बे वर्ष कि बे वर्ष अगाउ पण तमे क्लासरूमनी अंदर ए ज जग्या उपर ब्लेकबोर्ड जोयेलो हशे, बराबर। तो आम जो समय पसार थतो गयो, बे वर्ष गया, एक वर्ष गया, त्यार पछी तमे गई कालनुं अवलोकन लो, एक अठवाडिया पहेलानुं, एक महीना पहेलानुं, तो समय पसार थतो जाय छे पण ए पोतानुं स्थान बदलतो नथी। तो ज्यारे आवी परिस्थिति उत्पन्न थाय कि भाई समय साथे ज्यारे कोई पण पदार्थ ए पोतानुं स्थान न बदले त्यारे पदार्थ स्थिर अवस्थानी अंदर छे एवुं आपणे कही शकाय। अने जो समय साथे पोतानुं स्थान बदले एनो मतलब के पदार्थ सेमां छे एम कहेवामां आवे छे, गतिमां छे एवुं आपणे कही शकीए, बराबर। तो आ तमारो प्रश्न हतो कि पदार्थ गतिमां छे तेम क्यारे कहेवाय, अथवा तो कोई पण पदार्थ ए स्थिर अवस्था धरावे छे एवुं आपणे क्यारे कही शकीए। तो फरी एक वखत आपणे रिपीट करीए कि कोई पण पदार्थ गतिमां छे एवुं आपणे क्यारे कही शकाय, तो कि जो समय साथे पदार्थ पोतानुं स्थान बदले तो ते पदार्थ गतिमां छे एवुं आपणे कही शकाय, बराबर। अहींया मैं टूंकमां लखेलुं छे, तमारे पूरा वाक्यनी अंदर समझावानुं छे। अने कोई पण पदार्थ स्थिर अवस्थानी अंदर छे एवुं तमे क्यारे कही शको, तो कि ज्यारे कोई पण पदार्थ जो समय साथे पोतानुं स्थान न बदले तो त्यारे पदार्थ स्थिर अवस्थानी अंदर छे एवुं आपणे कही शकीए, बराबर। चलो त्यार पछी हवे आ चेप्टरनी अंदर केटलीक गतिओना प्रकारो आवशे, ए गतिओना प्रकार विशे आपणे टूंकमां माहिती मेळवी लईए। तो सौथी पहेला अहींया गतिनी अंदर तमने सजीवनी अने निर्जीवनी ए बे भाग आपेला छे। सजीवनी अने निर्जीवनी एनो मतलब के गति तो कोई पण करी शके, सजीव पण करी शके अने निर्जीव वस्तु होय तो एनी पण गति होई शके। दाखला तरीके विमाननी तमे लई शको अथवा तो रोड उपरथी जता वाहनोनी गति, आ वाहन जे छे आपणने खबर छे निर्जीव वस्तु छे तेम छतां ए शुं करे छे पोतानी गति करे छे, बराबर। अहींया साथे आपणे केटलाक उदाहरणो पण लेता જઈએ। चलो सजीवनी गति एनो मतलब के तमने कीधेलुं हतुं कि भाई दौड़वीरनी जे गति छे, मान लो कि आपणे दौड़ता होईए तो एनो मतलब के आपणी गति जे छे सजीवनी गति कहेवाय। बीजुं उदाहरण आपणे लईए कि भाई हवानी अंदर उड़ता पक्षीओ छे अथवा तो एक पतंगियानी गति तमे लई शको, तो आ पતંગિયો જે છે સજીવ છે, બરાબર, પક્ષીઓ છે એ સજીવ છે, તો આવા સજીવો જે છે એ સજીવોની ગતિ। ત્યાર પછી બીજું આપણે લઈએ નિર્જીવની ગતિ, માન લો કે કોઈ ઢાળ ઉપરથી ગબડતો દડો છે તો આ દડો જે છે એ નિર્જીવ વસ્તુ છે તેમ છતાં એ ગતિ કરે છે, કોઈક બળને કારણે શું કરે છે ગતિ કરે છે, તો આ કયા પ્રકારની ગતિ કહેવાય, નિર્જીવની ગતિ કહી શકાય। ત્યાર પછી આગળ આપેલું છે દ્રશ્યમાન અને અદ્રશ્ય, બરાબર, બબ્બેની જોડીની અંદર જ હશે સજીવ નિર્જીવ, દ્રશ્યમાન અદ્રશ્ય, સાપેક્ષ નિરપેક્ષ, નિશ્ચિત અનિશ્ચિત, નિયમિત અને અનિયમિત, બરાબર। ચાલો આપણે દ્રશ્યમાન જોઈએ, તો દ્રશ્યમાન ગતિ કોને કહેવાય, તો કે એવા પ્રકારની ગતિ કે જેને આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઘણી બધી ગતિ એવી હોય છે કે જેને આપણે નિહાળી શકતા નથી, આપણે આંખે જોઈ શકતા નથી, પરંતુ હકીકતની અંદર તેઓ ગતિ કરતા હોય છે, બરાબર। હવે દ્રશ્યમાન ગતિના હવે આપણે ઉદાહરણો લઈએ। દ્રશ્યમાનનો અર્થ આપણે શું કીધો કે આપણે જોઈ શકીએ તેવા પ્રકારની ગતિ, બરાબર। દાખલા તરીકે રોડ ઉપરથી જતા વાહનો કે જેને આપણે જોઈ શકીએ છીએ તો કયા પ્રકારની ગતિ કહીશું આપણે, દ્રશ્યમાન। ત્યાર પછી વિમાનની ગતિ, તો વિમાન જે છે એ પણ આપણને ગતિની અંદર દેખાય છે જેને આપણે જોઈ શકીએ છીએ, તો આ કેવા પ્રકારની ગતિ થઈ, દ્રશ્યમાન ગતિ। એની સિવાય તમે કોઈ પણ ઉદાહરણ લખી શકો, પંખાનું પણ તમે ઉદાહરણ લઈ શકો, બરાબર, કે ચાલુ પંખો હોય તો એના પાંખિયાની જે ગતિ છે એ પણ કેવા પ્રકારની ગતિ છે, દ્રશ્યમાન ગતિ, કે જેને આપણે શું કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ, બરાબર। હવે આપણે કેટલાક ઉદાહરણો એવા લઈએ કે એવા પ્રકારની ગતિ કે જેને આપણે જોઈ શકતા નથી એનો મતલબ કે અદ્રશ્ય ગતિ, બરાબર। હકીકતની અંદર તે ગતિમાં છે પરંતુ આપણે જોઈ શકતા નથી, દાખલા તરીકે આપણે જેની ઉપર રહીએ છીએ પૃથ્વી, તો પૃથ્વીની જે ગતિ છે આ ગતિને આપણે જોઈ શકતા નથી,
બીજું આપણે ઉદાહરણ લઈએ કે આપણે આજુબાજુની અંદર રહેલી જે હવા છે આ હવાની અંદર અસંખ્ય કણો ગતિમાન છે, બરાબર, અસંખ્ય કણો ગતિ કરે છે, તો આ જે કણો છે એને પણ આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી કોઈ પણ વિદ્યુત ઉપકરણો હોય, આ વિદ્યુત ઉપકરણની અંદર જ્યારે વીજળી પસાર થાય છે એનો મતલબ કે એની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે ત્યારે જ એમાંથી તમે વિદ્યુત પસાર કરી શકો. તો જો કોઈ પણ ટ્યુબલાઇટ ચાલુ હોય તો એ દરમિયાન એનો મતલબ શું થશે કે એની અંદર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, પરંતુ આ ઇલેક્ટ્રોનને આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસની અંદર જે હવાના કણો છે, આપણે માની લો કે ઓક્સિજન વાયુ લઈએ છીએ, તો ઓક્સિજનના અણુ કે પરમાણુ છે એને પણ આપણે જોઈ શકતા નથી. તો આ કયા પ્રકારની ગતિ છે? અદ્રશ્ય ગતિ, કે એવી ગતિ કે જેને આપણે જોઈ શકતા નથી. આની સિવાયના ઘણા બધા ઉદાહરણો તમે જાતે પણ લખી શકો. ચાલો ત્યાર પછી હવે બીજો પ્રકાર અહીંયા તમને આપેલો છે, સાપેક્ષ અને નિરપેક્ષ પ્રકારની ગતિ. આને આધારે તમારો પહેલો પ્રશ્ન છે કે ભાઈ ગતિ જે છે એક પ્રકારે સાપેક્ષ ખ્યાલ છે કે નિરપેક્ષ ખ્યાલ છે એને તમારે સમજાવવાનો છે. હવે આ જે વસ્તુ છે એ આપણે પછીથી ઉદાહરણની અંદર જોઈએ, બરાબર, અને એને આધારે તમારે આનો જવાબ લખવાનો છે. ત્યાર પછી આગળની ગતિ તમને આપેલી છે, નિશ્ચિત પ્રકારની ગતિ અને અનિશ્ચિત. નિશ્ચિતનો અર્થ શું થશે કે ભાઈ કોઈ ચોક્કસ સમયગાળાની અંદર ચોક્કસ દિશાની અંદર થતી જે ગતિ છે એને શું કહેવામાં આવે છે? નિશ્ચિત ગતિ. અને જ્યારે કોઈ વસ્તુ એ અનિશ્ચિત, એનો મતલબ કે કોઈ પણ દિશાની અંદર કોઈ પણ સમયે કે જેનું તમે અગાઉથી પણ અનુમાન કરી શકતા નથી, તો એવા પ્રકારની ગતિને આપણે કેવા પ્રકારની ગતિ કહીશું? અનિશ્ચિત ગતિ. દાખલા તરીકે માની લો કે કોઈ કુદરતી ઘટનાઓ આપણે લઈએ, જેમ કે પૂર, તો પૂરને લીધે જે પાણી પસાર થાય છે એ પાણી કેટલા પ્રમાણની અંદર નુકસાન પહોંચાડશે, કઈ દિશાની અંદર પસાર થશે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે લઈએ, વાવાઝોડું. તો વાવાઝોડું જે છે એ પણ ક્યારે કયા સમયની અંદર કઈ જગ્યા ઉપર પહોંચશે, કેટલી ઊંચાઈએ જશે, કેટલા વેગથી જશે, આ બધા પ્રકારની જે ગતિ છે એના ઉદાહરણો આપણે કોની અંદર લઈ શકીએ? અનિશ્ચિત ગતિની અંદર. અને ત્યાર પછી છેલ્લે તમને આપેલું છે, નિયમિત અને અનિયમિત પ્રકારની ગતિ. તો આના ઉપર પણ આપણે અલગથી એક આખો પ્રશ્ન જોવાનો છે, તફાવત સ્વરૂપે પણ આ પ્રશ્ન તમને પૂછાઈ શકે, બરાબર. ચાલો તો આટલા પ્રકારની ગતિ આ ચેપ્ટરની અંદર આપણે જોવાની છે. ચાલો હવે અગાઉ જે આપણે ઉદાહરણો જોયા એને લગતા અહીંયા તમને હવે લખીને આપેલા છે કે ભાઈ કયા કયા ઉદાહરણો તમે લખી શકો. તો જો સૌથી પહેલાં સજીવની આ બધી વસ્તુનું વર્ણન આપણે કરી લીધું, સજીવ એનો મતલબ કે દોડવીરની ગતિ તમે લઈ શકો કે સજીવની ગતિ છે. નિર્જીવની ગતિ તો કે વિમાનની ગતિ. આની સિવાય પણ તમારે અન્ય ઉદાહરણો લખવાના છે, બરાબર. ચાલો ત્યાર પછી દૃશ્યમાન, એનો મતલબ કે જોઈ શકાય તેવી કોઈ પણ ગતિ તમે લખી શકો. અદ્રશ્ય ગતિ, બે ઉદાહરણો અહીંયા તમને લખેલા છે કે હવાની ગતિ છે અને ઇલેક્ટ્રોનની ગતિ. ત્યાર પછી સાપેક્ષ અને નિરપેક્ષ. ચાલો આ સાપેક્ષ અને નિરપેક્ષ વચ્ચેનો જે તફાવત છે એ વસ્તુ આપણે સમજીએ. સાપેક્ષની અંદર કીધેલું છે કે પદાર્થ તમારો હકીકતની અંદર સ્થિર હોય, પરંતુ આપણને લાગે છે શેમાં? ગતિમાં લાગે. તો આ કયા પ્રકારની ગતિ કહેવાય? સાપેક્ષ ગતિ કહેવાય, બરાબર. અને નિરપેક્ષ ગતિ એનો મતલબ કે કોઈ પણ પદાર્થ હશે ગતિમાં, પરંતુ આપણને લાગે છે કોની અંદર? સ્થિરની અંદર. ચાલો આને આપણે ઉદાહરણ વિસ્તૃતની અંદર સમજાવવાનું છે. અહીંયા ઉદાહરણ તરીકે ટૂંકમાં તમને લખેલું છે બસ અને બેગ, એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે માની લો કે જો અગાઉ મેં તમને કીધું કે આના ઉપરથી તમારે એક પ્રશ્ન હોમવર્કની અંદર લખવાનો છે કે ભાઈ ગતિ જે છે એ સાપેક્ષ ખ્યાલ ગણી શકાય કે નિરપેક્ષ ગણી શકાય અને સાને આધારે, બરાબર. તો એના માટે ખાલી તમારે એક ઉદાહરણ યાદ રાખવાનું છે અને ઉદાહરણનું તમારે વર્ણન કરવાનું છે. ચાલો ઉદાહરણની અંદર કીધેલું છે કે માની લો કે તમે કોઈ સ્કૂલ બસની અંદર સ્કૂલ બેગ સાથે બેસેલા છો, બરાબર. હવે તમારી જે સીટ છે એની બાજુમાં જ બીજી સીટ ઉપર અથવા તો સામેની સીટ ઉપર તમે તમારી બેગ મૂકેલી છે. હવે બસ જ્યારે સ્થિર અવસ્થાની અંદર હોય ત્યારે બધી જ વસ્તુ આપણને સ્થિર લાગશે, બધી જ વસ્તુ, એનો મતલબ કે બસની બહાર ઊભેલા જે વ્યક્તિઓ છે વ્યક્તિઓ પણ આપણને સ્થિર લાગશે, બહાર રહેલા જે વૃક્ષો છે એ પણ સ્થિર લાગે છે, ત્યાર પછી તમારી સામે મૂકેલી જે બેગ છે એ વસ્તુ પણ તમને કેવી લાગશે? સ્થિર લાગશે. સેમ એ જ રીતના બસની બહાર ઊભેલો, માની લો કે કોઈ મિત્ર તમારો જે છે એ બસની બહારના ભાગે ઊભેલો છે, તો એ વ્યક્તિ એ મિત્ર જ્યારે તમારું નિરીક્ષણ કરશે તો ત્યારે એમને પણ બસ, તમે અને બેગ આ ત્રણેય વસ્તુ કઈ અવસ્થાની અંદર દેખાશે? એને સ્થિર અવસ્થાની અંદર. પરંતુ જેવી બસ ચાલુ થશે
એટલે એનાથી શું થશે કે તમને જે બહારની વસ્તુ હતી, આ બહારની વસ્તુ તેમાં તમને શેમાં લાગે છે, ગતિમાં લાગશે. હકીકતની અંદર એ વસ્તુ ગતિ નથી કરી શકતી, બરાબર. ગતિ કોણ કરેલી છે? તમારી બસે કરેલી છે. પરંતુ તમને લાગે છે શું કે બહાર રહેલા જે વૃક્ષો છે, વૃક્ષો ગતિ કરે છે, પાછળની દિશાની અંદર ધકેલાતા હોય એવું આપણને લાગે છે. એનો મતલબ શું થયો કે અહીંયા જો વૃક્ષો હતા કેવા સ્થિર, પરંતુ તમને લાગે છે શેમાં? ગતિમાં. એનો મતલબ કે આ કયા પ્રકારની ગતિ થઈ? સાપેક્ષ ગતિ થઈ. એ જ પ્રમાણે તમારો મિત્ર બહારથી જો અવલોકન કરે તો એ દરમિયાન તમે અને તમારી જે બેગ છે આ બંને વસ્તુ એને શેમાં લાગશે? ગતિમાં. હવે હકીકતમાં તમે પણ ગતિ નથી કરી શકતા, બરાબર. ગતિ તો કોણે કરેલી છે? અહીંયા બસે કરેલી છે, બરાબર. પરંતુ તમારા મિત્રને શું લાગે છે કે તમારી બેગ ગતિ કરે છે અને તમે પણ શેમાં છો? ગતિમાં છો, બરાબર. તો અહીંયા તમે હતા કેવા સ્થિર, પરંતુ લાગે છે કોની અંદર? ગતિમાં. તો આ કયા પ્રકારની ગતિ થઈ? સાપેક્ષ ગતિ. હવે બીજું આપણે લઈએ નિરપેક્ષ ગતિ. નિરપેક્ષ એનો મતલબ કે જે વસ્તુ હોય ગતિમાં, પરંતુ આપણને લાગે કઈ અવસ્થાની અંદર? સ્થિર અવસ્થાની અંદર. દાખલા તરીકે આપણે તમે પૃથ્વીનું ઉદાહરણ લઈ શકો કે આપણી પૃથ્વી જે છે સતત ગતિ કરે છે, પરંતુ જ્યારે આપણે પૃથ્વી ઉપર ઉભેલા છીએ ત્યારે આપણને તો સહેજ પણ અનુભવ થતો નથી. આપણને શું લાગે છે કે ભાઈ પૃથ્વી જે છે તો સ્થિર છે, બરાબર. બાકીના ગ્રહોની આપણે વાત કરીએ, દાખલા તરીકે રાત્રિ દરમિયાન જો આપણે ચંદ્રનું અવલોકન કરતા હોઈએ તો પણ અવલોકન કરતાં આપણને એવું નથી લાગતું કે ભાઈ ચંદ્ર જે છે પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે છે. આપણને તો શું લાગે છે? તો કોની અંદર છે? સ્થિર અવસ્થાની અંદર. તો આ કયા પ્રકારની ગતિ થઈ? નિરપેક્ષ ગતિ. ત્યાર પછી અહીંયા તમને આપેલો છે છેલ્લે નિશ્ચિત અને અનિશ્ચિત પ્રકારની ગતિ. નિશ્ચિત ગતિની અંદર અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે પાટા ઉપરની ટ્રેનની ગતિ, કે ભાઈ ટ્રેન જ્યારે પસાર થાય છે પાટા ઉપર, તો એ દરમિયાન પહેલેથી જ એની અંદર જે સમયગાળો છે, ઝડપ છે, કઈ દિશાની અંદર એનો વળાંક છે, આ બધી વસ્તુ પહેલેથી જ શું કરેલું હોય છે? નક્કી કરેલું હોય છે. તો આ પ્રકારની જે ગતિ છે એને શું કહેવામાં આવે છે? નિશ્ચિત ગતિ. કે નિશ્ચિત એનો મતલબ શું થશે કે પહેલેથી જ એનો જે સમયગાળો છે, ઝડપ છે, એની જે દિશા છે, આ બધી જ વસ્તુ પહેલેથી જ શું થયેલી હોય છે? નક્કી થયેલી હોય છે, બરાબર. દાખલા તરીકે માની લો કે સવારે ઉઠીને તમે જ્યારે ઘરથી સ્કૂલ ઉપર આવો છો તો એ પણ શું થાય? એક પ્રકારની નિશ્ચિત ગતિ થઈ. કારણ કે તમને ખબર છે કે મારે ઘરેથી સ્કૂલ ઉપર જવા માટે 10 મિનિટનો સમયગાળો લાગે છે. અહીંયાથી આટલા મીટર ચાલ્યા પછી મારે ડાબી કે જમણી તરફ વળાંક લેવાનો છે, બરાબર. અને આમ નિયત સમયે જ્યારે તમે કોઈ નિયત સ્થાન ઉપર પહોંચો છો તો એ કઈ ગતિને આધારે તમે પહોંચી શકો? નિશ્ચિત પ્રકારની ગતિ. ત્યાર પછી આગળ તમને આપેલું છે અનિશ્ચિત પ્રકારની ગતિ, કે જેની અંદર કોઈ દિશા, ત્યાર પછી કોઈ સમયગાળો કે કોઈ ઝડપ, એનું કોઈ પહેલેથી મૂલ્ય જે છે એ નક્કી કરેલું હોતું નથી. એનો મતલબ કે આપણે કરી શકતા નથી. દાખલા તરીકે પાણીનો પ્રવાહ, કે ભાઈ કોઈ ટાંકી ઉપરથી પાણીને જ્યારે છોડવામાં આવે છે, બરાબર, જો એક સરખી રીતે છોડવામાં આવે તો તમે નક્કી કરી શકો. પરંતુ માની લો કે આ ટાંકી તૂટી જાય છે, બરાબર, છોડવામાં નથી આવતું, પરંતુ માની લો કે ટાંકીની અંદર કોઈ લીકેજ થઈ ગયું, કોઈ ભાગ એનો તૂટી ગયો, તો એનાથી શું થશે કે બધું જ પાણી નીચે ફરી વળે છે. હવે આ જે પાણી છે એ કઈ દિશાની અંદર ફેલાશે એ વસ્તુ આપણે નક્કી કરી શકતા નથી. બીજું આપેલું છે વાદળોનો ગડગડાટ છે. ગડગડાટ એનો મતલબ કે એમાંથી ઉત્પન્ન થતો જે ધ્વનિ છે, અવાજ, આ અવાજનું પણ આપણે પહેલેથી અનુમાન કરી શકતા નથી કે ભાઈ વીજળી ક્યારે થશે, બરાબર. એને આપણે આગાહી કરી શકતા નથી. અને થાય છે તો કેટલા પ્રમાણની અંદર થાય છે, એમાંથી નીકળતો જે અવાજ છે એ કેટલા ડેસિબલ ધરાવતો હશે. ડેસિબલ એ શું છે? એક ધ્વનિની તીવ્રતા માપવા માટેનો એકમ છે. જો કે આપણે ચેપ્ટર નંબર 12ની અંદર આપણે એનો અભ્યાસ કરીશું, અલગથી તમને ચેપ્ટર આપેલું છે ધ્વનિ, બરાબર. તો ધ્વનિનો એકમ જે છે એ ડેસિબલ છે. જેવી રીતના આપણે અંતર માપવું હોય તો મીટર કે કિલોમીટરની અંદર માપીએ છીએ, વજન માપવા માટે ન્યૂટન છે, ત્યાર પછી દળ માપવા માટે ગ્રામ કે કિલોગ્રામ એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ જ પ્રમાણે અવાજનું મૂલ્ય માપવા માટેનો એકમ એ કયો છે? ડેસિબેલ. તો જ્યારે વાદળનો ગડગડાટ થાય છે, મતલબ કે વીજળી થાય છે, તો એ દરમિયાન એ વીજળીના જે ધ્વનિ છે, ધ્વનિના તરંગો, હવે જો જ્યારે વીજળી થાય છે તો એ દરમિયાન એનો અવાજ આપણને સંભળાય છે, તો એ પણ કઈ રીતના સંભળાય છે કે એની અંદર ઉત્પન્ન થયેલો અવાજ, એનો મતલબ કે કંપન, એ કંપન જે છે આપણે સુધી પહોંચે ત્યારે, હવે આપણા સુધી ક્યારે પહોંચે? જ્યારે એ ગતિ કરશે તો. તો વાદળોથી આપણા સુધી પણ એને શું કરવું પડે છે? ગતિ કરવી પડે છે, બરાબર. તો આ અંદર જ્યારે વાદળમાંથી આપણા સુધી પહોંચે છે તો વચ્ચે તો વાતાવરણનું આખું સ્તર આવી જાય છે. તો આ વાતાવરણની અંદર કેટલા અવાજનું શોષણ થશે, કઈ રીતના થશે, એ બધી જ વસ્તુ એ આપણે નિરીક્ષણ કરી શકતા નથી. એનો મતલબ કે પહેલેથી આપણે એનું અનુમાન કરી શકતા નથી. તો આ કયા પ્રકારની ગતિ દર્શાવે છે? અનિશ્ચિત ગતિ.